नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आज हूँ आपनी समक्ष एक नवो अर्थविस्तार लेने आव्यो छु, थोड़ा नवा दृष्टांत साथे। तो आज आपणे अर्थविस्तार शीखीशु। अर्थविस्तारनी पंक्ति आ प्रमाणे छे के हीन जन्मे नवहीन मानव, के हीन जन्मे नवहीन मानव, के हीन कर्मे करी हीन मानव। बराबर, तो सौ प्रथम अपने पंक्ति नो सामान्य अर्थ जोईए के हीन। बराबर, हीन એટલે ખરાબ। બરાબર, હીન એટલે ખરાબ। જન્મે એટલે જન્મથી, નવ એટલે નહીં, હીન એટલે ખરાબ માનવ। બરાબર, એટલે જન્મથી માણસ ક્યારે ખરાબ હોતો નથી। કે હીન એટલે ફરી ખરાબ, કર્મે એટલે કર્મ, હીન એટલે ખરાબ અને માનવ। અર્થાત ખરાબ કર્મો કરવાથી જ માણસ હીન એટલે કે નીચ અથવા તો ખરાબ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિનો સામાન્ય અર્થ થયો કે માનવ જન્મથી ખરાબ નથી હોતો, પણ એ જન્મ પછી મોટો થાય અને કુકર્મો કરે, ખરાબ કામ કરે, તો જ વ્યક્તિ જે છે એ હીન બને છે। અહીંયા મેં તમને સમજાવ્યું છે કે વ્યક્તિ જન્મ થાય તો એ પવિત્ર હોય છે, જન્મ વખત એકદમ પવિત્ર હોય છે, એનામાં એક પણ દુર્ગુણ હોતો નથી। બરાબર, પણ જેમ જેમ મોટો થતો જાય એમ એમ એનામાં કુકર્મો આવતા જાય, અથવા તો ખરાબ સંસ્કાર આવતા જાય, અથવા તો પાપમય જીવન જીવે, તો એ માણસ એના કર્મથી હીન બને છે। મેં તમને શરૂઆતમાં કીધું કે માણસ જન્મથી ક્યારેય ખરાબ નથી હોતો, જન્મથી તે પવિત્ર જ હોય છે, હીન હોતો નથી, પણ જેમ એ મોટો થાય અને કુકર્મ કરે, પાપમય જીવન જીવે, તો એના કર્મથી જ એ હીન બને છે। જો માણસ સારા કર્મો કરે તો માણસ મહાન બની શકે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જો માણસ સારા કર્મો કરે તો માણસ મહાન બની શકે છે। આના માટે આપણે મહાભારતનું એક સૌથી અગત્યનું પાત્ર વિશે વાત કરીએ તો તે એમાં છે કર્ણ। બરાબર, જેને આપણે દાનેશ્વરી કર્ણ તરીકે ઓળખીએ છીએ। તો મહાભારતની અંદર એનો ઉછે, બરાબર, એનું ઘડતર સારથી કુટુંબમાં થયું હતું, એટલા માટે એ સારથી પુત્ર કહેવાય છે, પણ એ ખરાબ નથી બનતો। ભલે એનો ઉછે સારથી કુટુંબમાં થયો પણ એ ખરાબ નથી બનતો, પણ એનામાં સારા ગુણોને કારણે એ મહાન બને છે। સારા કર્મથી, કયું સારું કર્મ? તે દાનેશ્વરી હતો। બરાબર, એવું કહેવાય કે કર્ણ જેવો કોઈ દાનેશ્વરી દુનિયામાં થયો નથી, તે પોતાના કવચ અને કુંડળ પણ દાનમાં આપી દે છે, અને ખબર છે કે યુદ્ધમાં જીતવા માટે આ જરૂરી છે, તો પણ તે કવચ અને કુંડળ દાનમાં આપી છે, એટલે એ પોતાના સારા કર્મથી મહાન બને છે। એટલે ઉછેર ભલે હિમકુળમાં થયો હોય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ઉછેર ભલે હિમકુળમાં થયો હોય પણ વ્યક્તિ સ્વબળે પોતાના કર્મથી તે વ્યક્તિ મહાન બની શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પંક્તિને જો લખવી હોય તો તમે આ રીતે લખી શકો, ધ્યાનથી સાંભળજો, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે હીન માનવ। બરાબર, કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરે હીન માનવ। એનો સામાન્ય અર્થ જોઈએ તો માનવ જન્મથી ખરાબ હોતો નથી, જન્મ સમયે તે પવિત્ર હોય છે, પણ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ ખરાબ કર્મો કરીને તે પોતાની પવિત્રતા ગુમાવે છે, અર્થાત માનવ ખરાબ કર્મો કરીને હીન બને છે। સમજૂતી જોઈએ, પ્રસ્તુત મુક્તકની પંક્તિમાં કવિ એ કહે છે કે નીચ યાને કે હલકા કુળમાં જન્મ લેવાથી કોઈ મનુષ્ય નીચ અથવા તો હલકો બનતો નથી, એને એ જ રીતે ઊંચા કુળમાં જન્મ લેવાથી કોઈ વ્યક્તિ ઉચ્ચ કે મહાન બની શકતું નથી। કુળના આવા મતભેદો અથવા કુળના આવા ભેદભાવો અને સમાજની વર્ણ વ્યવસ્થા તો આપણે સૌએ અર્થાત માનવોએ સર્જી છે, માનવોએ ઊભી કરી છે। હકીકતમાં ઈશ્વરે તો જન્મ સાથે સંકળાયેલા આવા કોઈ ભેદભાવ સર્જ્યા નથી। બીજી પંક્તિમાં કવિ આપણને એ જણાવે છે કે મનુષ્ય પોતાના કર્મોથી
પોતાના સારા નરસા કૃત્યોથી ઉચ્ચ કે નીચ બને છે। જેમ કે આપણે જોઈએ કે કર્ણને લઈ શકીએ, મહાભારતમાં આવતા કર્ણને વારંવાર વારે ઘડીએ સારથી પુત્ર કહીને અપમાનિત કરવામાં આવે છે। ખુદ દ્રૌપદીએ પણ સ્વયંવર સમયે સુતપુત્ર સાથે લગ્ન કરવાની ના પાડી હતી, બરાબર? સુતપુત્ર સાથે દ્રૌપદીએ લગ્ન કરવાની ના પાડી હતી। હવે એ સાચી પુત્ર હોવાથી કર્ણ નીચ બની જતો અથવા નીચા કુળનો બની જતો નથી। કર્ણ બહુ મોટો દાનેશ્વરી હતો, એણે પોતાના કવચ અને કુંડળ પણ દાનમાં આપી દીધા હતા। એના કર્મો તેને ઉચ્ચ સ્થાને વિરાજમાન કરે છે, તેને ઉચ્ચ મહાન બનાવે છે। એનો ઉછેર ભલે એ સાર્થી કુળમાં થયો હોય પણ એક પરાક્રમી હતો। આમ ભલે એનો ઉછેર સાર્થી કુળમાં થયો હોય, નિમ્ન કુળમાં થયો હોય અને તે સુત પુત્ર કહેવાતો હોય, પરંતુ તે પોતાના બળ અને પુરુષાર્થથી તે મહાન બની શકે છે। હવે આપણે મહાન બની ગયો છે, બરાબર? હવે આપણે એનો એનો મતે આપણે શું બોધ મળે છે, શું ઉપદેશ મળે છે આપણે જોઈએ। તો મેં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું આગળ કે કર્ણ પોતાના બાહુબળથી, પોતાના પરાક્રમથી અને ગુણોથી તે મહાન બની ગયો છે, બરાબર? તો બોધ જોઈએ તો એવું કહી શકાય કે વ્યક્તિ જન્મથી ક્યારે હીન હોતો નથી, પણ મોટા થતા કુકર્મોને કારણે તે વ્યક્તિ હીન બને છે। હકીકતમાં ઈશ્વરને ત્યાંથી જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે હીન કે ઉચ્ચ એવો કોઈ ભેદભાવ હતો નથી, બધા જ સરખા છે। પણ વ્યક્તિ જ્યારે કુકર્મ કરે ત્યારે તે હીન બની જાય છે। તો એ વિદ્યાર્થી મિત્રો આ અર્થ વિસ્તારની પંક્તિ આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર? ફરી વખત નવા વિડીયોમાં કોઈ નવા અર્થ વિસ્તાર સાથે પડીશું। ત્યાં સુધી આપ સૌની રજા લઉં, આપ સૌનો આભાર।